દ્રાવિડ દેશમાં મગનીરામ કરીને એક તાંત્રિક દેવી ભક્ત હતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલા આ મગનીરામના અંતરમાં પહેલાં તો પ્રભુ પ્રાપ્તિની લગ્ની હતી. પ્રભુ પ્રાપ્તિની ઝંખનામાં ફરતો ફરતો બંગાળમાં આવ્યો. ત્યાં તેણે સાંભળ્યું કે પીપા નામના રાજાએ શારદા દેવીને પ્રસન્ન કર્યા હતા અને તેના દ્વારા તેને સાક્ષાત્કાર થતો. એક ગુરુની મદદથી મગનીરામને શારદા દેવીનો સાક્ષાત્કાર પણ થયો. ગુરુએ પોતાની દીકરી સાથે લગ્ન કરવા કહ્યું, પણ મગનીરામે ના પાડી દીધી, કારણ કે તેણે આ જીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હતું. મગનીરામ ત્યાંથી જગન્નાથપુરીમાં આવે છે અને બાવાઓના અડ્ડાઓમાં જાય છે, બાવાના સંઘમાં પોતાની સિદ્ધાઈનો દુરુપયોગ કરે છે, ગામડે ગામડે ફરી પૈસા પડાવવા લાગે છે. ધીમે ધીમે તેની આસપાસ બાવાની મોટી ફોજ રચાતી ગઈ. આ ફોજ લઈ ફરતા ફરતા સૌરાષ્ટ્રમાં આવે છે. પોરબંદરમાં એક બાવાજી કહે છે કે અમારા જેવા દેડકાને તો તે ડાંભ્યા છે, પણ હજી તને મણિધર નથી મળ્યો. તારો ગર્વ તો જીવન મુક્તા ઉતારશે. ત્યારે મગનીરામ મણિધર એવા મહારાજને મળવા આવે છે. મારી ભ્રુકુંટી વાકી થાય તો ધનોત પણોત કરી નાખું, અને આ કાલ સવારના જીવન મુક્તા શું સમજે છે તેના મનમાં? આજે તો તેને પણ દેખાડી દઉં કે હું કોણ છું. આ જીવન મુક્તાને આજે તેના જીવનથી મુક્ત કરી દઈએ. ચાલો જીવન મુક્તા, આ શું માન્યું છે? કેટલાક દિવસ લોકોને છેતરવા છે, આવું પાખંડ કેમ ચલાવો છો? ભાઈ, અમે કોઈ પાખંડ નથી ચલાવતા. અમે તો લોકોને સદાચારનો ઉપદેશ આપી તેમનું કલ્યાણ થાય તેવો માર્ગ બતાવીએ છીએ. પાખંડ તો તમે ચલાવો છો, અમે નહીં. હું પાખંડ ચલાવું છું? ખબરદાર, જો એકે શબ્દ બોલ્યા છો તો તમે મને ઓળખો છો? હું દેવી વાળો મગનીરામ. જીવન મુક્તા, હજી તો તમે બાળક છો. આ અમારું પાખંડ નથી પણ સિદ્ધાઈ છે. તમને હજી મારી સિદ્ધાઈનો પરચો નથી મળ્યો. ત્યાં સુધી જેમ તેમ બોલો છો. એક વાર પરચો મળશે તો જીભ સિવાય જશે. ભાઈ, એ તો આગળ જોયું જશે કે કોની જીભ સિવાય છે. એમ તો તમારે મારી સિદ્ધિ જોવી છે. જુઓ જીવન મુક્તા, મેં શારદા દેવીને વશ કરી છે. હું જે ધારું તે કરી શકું છું. મારા એક જ મંત્રના બળથી આખું શહેર દરિયામાં ડૂબાડી શકું છું. આકાશમાંથી પથ્થર વરસાવી શકું છું. એક ફૂંક મારું તો આખે આખો પર્વત ફાડી શકું છું. એક મંત્ર બોલું તો આકાશમાંથી અગ્નિ વરસાવી શકું છું. જીવન મુક્તા, મેં મોટા મોટા સિદ્ધો અને રાજાઓને વશ કર્યા છે. એવી તમારે શક્તિ હોય તો અજમાવો. લોકોને ડરાવી આ બધો ઠાઠ રચ્યો છે, પણ પરમાત્મા પાસે કોઈની સિદ્ધિ નથી ચાલતી. તો તમે શું પરમાત્મા છો? અમે તો નથી કહેતા, પણ લોકો કહે છે. જીવન મુક્તા, મને ખબર છે તમે ભગવાન થઈને ફરો છો, અમારા જેવા સિદ્ધોની બીક નથી રાખતા, અને જગન્નાથપુરીમાં 10,000 બાવાઓને અંદર અંદર મરાવી નાખનાર તમે છો ને? એ જીવન મુક્તા, માટે હવે આ જીભા જોડી ન કરો અને મને
10,000 રૂપિયા આપો. ભાઈ, અમારી પાસે તો રૂપિયા નથી. જમવું હોય તો બોલો. આ સદાવ્રત અપાય છે તો તમારી આખી જમાતને જમાડી દઈએ. તમે મને સમજો છો શું? હું દેવી વાળો મગનીરામ અને સદાવ્રતનું જમું? અરે, સોનાના થાળમાં 56 ભોજન જમનારો હું, તમારા સદાવ્રતનું ખીચડું ખાઉં? 10,000 રૂપિયા આપો, નહીતર આ તમારી સભા સહિત તમને દરિયામાં ફેંકી દઈશ. મારું ખપ્પર ઊંધું વળે ત્યાં ડટ્ટનસો પટ્ટન થઈ જાય છે, એની તમને ખબર છે? અમને બીજી ખબર નથી, પણ અમે ત્યાગી છીએ, માટે પૈસા તો નથી રાખતા. માટે જો જમવું હોય તો બોલો. તો તમે એમ નહીં માનો, એમને તો જોઈ લો હવે મારી શક્તિ. હમણાં દરિયામાં ફેંકી દઉં છું. ઓમ ગ્રમ સ્વેમ ગ્રંતમાં સ્વાહા બ્રહ્મ બોળ સ્વાહા શુ ઓમ મારા શરીરમાં બળતરા થાય છે, મારું શરીર બળી રહ્યું છે, મારું શરીર બળી રહ્યું છે. કેમ મગનીરામ, જોઈ લીધી તમારી શક્તિ? તમારી નાખેલી મૂઠ તમારા પર જ પાછી વળીને જીવન મુક્ત. આજે ભલે મારા મંત્રો અવળા પડ્યા, પણ હું તમને જોઈ લઈશ. આજે રાત્રે માં શારદાને બોલાવીશ. તમને એક દિવસની મુદત આપું છું, કાલે સવારે હું પાછો આવીશ, ત્યાં સુધીમાં રૂપિયા તૈયાર રાખજો, અને નહીતર મરવા માટે તૈયાર થઈ જજો. ભલે ભાઈ, કાલે સવારે આવજો, અમે તમારા માટે સદાવ્રતમાં જમવાનું તૈયાર રાખશું. હવે કાલે જોજો, તમે પણ સદાવ્રતનું જમવા નહીં પામો. હે માં શારદા, તારી દયાથી આજ સુધી મેં કેટલાય સિદ્ધોને, રાજાઓને, રજવાડાઓને નમાવ્યા છે, અને આજે આ કાલ સવારનું છોકરું જીવન મુક્તા મને લલકારે છે. હે માં, આખા સાગરને ઓળંગી જનારો હું આજે એક ખાબોચિયામાં ડૂબી રહ્યો છું. આજ સુધી ક્યાંય મારું આવું ઘોર અપમાન નથી થયું. હે દેવી, જીવન મુક્તાએ આ મારું અપમાન નથી કર્યું, પણ તારું અપમાન કર્યું છે. માટે માં, બતાવી દે તેને તારી શક્તિનો પરચો. વિકરાળ વેશ ધરી તેની આખી સભા સહિત નાખી દે દરિયામાં, ત્યારે જ હું જગતમાં જીત્યો ગણાઈશ. નહીતર તને મેણું બેસશે કે શારદા દેવીનો ભક્ત એક સાધારણ મનુષ્યની આગળ હારી ગયો. હે મગનીરામ, થોડી વાર શાંત થા. વિચાર કે તું ઘરેથી શા માટે નીકળ્યો હતો? ભગવાનને ખોળવા માટે જ ને? તેને માટે તું બ્રહ્મચારી રહ્યો, કેટલાય જપ તપ અને તીર્થ કર્યા, શારદા દેવીને તારી સાધનાથી પ્રસન્ન કરી, અને આજે આજે તું આ શું કરી રહ્યો છે? જેને માટે તે શારદા દેવીને વશ કરી હતી તે ભગવાનની સામો થયો? તું જેની આગળ તારી સિદ્ધાઈનું અભિમાન દેખાડી આવ્યો છે તે જ સાક્ષાત ભગવાન છે. શું કહ્યું? જીવન મુક્તા ભગવાન છે? હા, તે જીવન મુક્તા ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. માટે જો તારે કલ્યાણ જોતું હોય તો તેમના શરણે જા, તેમની દીન ભાવે સેવા કર, તેમનો સાધુ થઈને રહે. હે દેવી, તમે તો આજે મારી આંખો ખોલી નાખી. જેને ભેટવા માટે ભેટ લીધો તેને જ મારવા માટે મેં તમને કહ્યું. હવે તો કાલે સવારે જઈ તેમના ચરણમાં જીવન સમર્પિત કરી દેવું છે.
એ મગનીરામ મગનીરામનો કાલવાળો મગનીરામ જ છે સેવા કરે છે મગનીરામ આવો આવો નજીક આવો પ્રભુ પ્રભુ મારા ગુના માફ કરો હું આપને ઓળખી ન શક્યો મારી સિદ્ધાઈના અભિમાનમાં આપની સામે ન બોલવાના વેણ બોલી ગયો હતો પ્રભુ મારા જેવા નીચ ઉપર પાપી ઉપર દયા કરો મારા પાપ પ્રજાળો મને પવિત્ર કરો હે પ્રભુ મને તમારો સાધુ કરો મગનીરામ અમારા સંતો તો નિર્માની છે તેમાં તમે કેવી રીતે પોષાવ તમારે તો હાથીની અંબાડી ઉપર ફરવાનું હોય અમારા સંતો તો પગપાળા ચાલે તમારે હજારો સેવકો સાથે હોય અને અમારા સંતો તો એકાકી ફરનારા તમે સીધાઈ દેખાડી બીજાને બિવરાવો છો અમારા સંતો તો કીડી જેવા જીવને પણ દુખવે નહીં વળી હજી તમારું અભિમાન ગળ્યું નથી ફરી ક્યારેય પ્રગટિ આવે તેનો કોઈ વિશ્વાસ અમને નથી હા મહારાજ તમારી વાત સાચી છે કોઈને મારો વિશ્વાસ આવે એવું કોઈ કાર્ય મેં નથી કર્યું શોધવા નીકળ્યો હતો ભગવાનને પણ ભેટી ગયા ભમરાળા બાવા તેના સંગમાં હું ભ્રષ્ટ થયો પાપ કરવામાં પાછું વાળીને જોયું નથી પણ હે પ્રભુ તમે તો શરણાગત વત્સલ છો હું તમારે શરણે આવ્યો છું મારા પાપનો એકરાર કરું છું તમે જે કહેશો તેમ હું કરવા તૈયાર છું પણ મને તમારા સાધુ ભેગો રાખો સાધુ ભેગું રહેવા માટે નિર્માની થવું પડશે અમે તમારી કઠણ કસોટીઓ કરશું બોલો અમે કહીએ તેમ કરશો હા પ્રભુ હવે હું આપને ઓળખી ગયો છું આપ જેમ કહેશો તેમ કરીશ જુઓ મગનીરામ અમારા સાધુ મંડળમાં રહેવું તમારે કઠણ પડશે તમારા આ ભયંકર વેશ જોઈને લોકો બી જાય છે અમારા સાધુને તો સૌમ્ય વેશ હોય છે માટે આ વેશનો ત્યાગ કરવો પડશે અને વળી જોગીને પોતાની જટા બહુ વહાલી હોય છે માટે તમે શિરની જટા ઉતારી નાખો જટાના વાળ સંતો જે રસ્તે જતા હોય ત્યાં પાથરી દો અમારા સંતો તેના ઉપરથી ચાલશે છતાં જો તમને કાંઈ ન થાય તો અમે તમને અમારા સાધુ મંડળમાં રાખીએ બોલો મંજૂર છે ઓહ પ્રભુ મારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે મારી જટાના વાળ ઉપર સંતોની પદરજ પડે હે પ્રભુ મને મંજૂર છે તો પછી વાળંદ પાસે જઈ તમારી દાઢી મૂછ મુંડાવી માથે મુંડન કરી ને તમારી જટા દાઢીના વાળ નાખો રસ્તામાં ભલે મહારાજ હે સંતો આ મગનીરામની જટા ઉપરથી ચાલો મગનીરામ એટલેથી પૂરું નહીં થાય આનાથી પણ કઠણ કસોટી થશે હે પ્રભુ આપને જેમ કરાવવું હોય તેમ કરાવો હું ના નહીં પાડું તો એક કામ કરો તમે ઘણા નિર્દોષોને સંતાપ્યા છે ઘણાની હિંસા કરી છે તે તમારું પાપ બાળવું હોય અને શુદ્ધ થવું હોય તો આ સંતોના જોડા એક ગાંસડીમાં બાંધો અને માથે ગાંસડી રાખી આ સભાની પ્રદક્ષિણા કરો ભલે મહારાજ હું તે કરવા તૈયાર છું તો જાઓ
જોડાની ગાંસડી બાંધી સભાને પ્રદક્ષિણા કરો. ભલે મહારાજ. અગ્નિરામ, હવે રાખો, તમે અમારી કસોટીમાં પાર ઉતરી ગયા. હવે તમે નિર્માની અને શુદ્ધ થયા. હવે અમે તમને અમારા મંડળમાં રાખશું. જાઓ, નદીમાં જઈને સ્નાન કરી ગામમાં આવો, પછી તમને દીક્ષા આપીએ. વાહ પ્રભુ વાહ, ખરેખર તમે દયાના સાગર છો. મારા લાખો ગુના સામું ન જોયું અને મને સ્વીકાર્યો. વાહ વાહ પ્રભુ વાહ. સંતો ભક્તો, ચાલો ચાલો હવે આપણે ગામમાં જઈએ. અમારે જે કરવાનું હતું તે કરી લીધું. મણિધરની માથેથી મણી ઉતારી લીધો, તેથી હવે જાજા ફૂફાળા નહીં મારે. ચાલો ગામમાં જઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.